અરે રાજાના બાળક, તું પોતાના માતા પિતાને શોકને વશ ન કર. મારો ફરસો ઘણો જ ભયાનક છે. એ ગર્ભમાંના બાળકોનો પણ નાશ કરનારો છે. લક્ષ્મણજી હસીને કોમળવાણીથી બોલ્યા, અહો મુનીશ્વર, તું પોતાને મોટો ભારે યોદ્ધા સમજે છે. વારંવાર મને કુહાડી દેખાડે છે, ફૂંકથી પહાડ ઉડાડવા ઈચ્છે છે. અહીં કંઈ કોળાનું નાનું કાચું ફળ નથી જે તરજીની આંગળીને જોતા જ મરી જાય છે. કુહાડી અને ધનુષબાણ જોઈને જ મેં તે સ્વાભિમાનપણે કહ્યું હતું. રઘુવંશી સમજીને અને યજ્ઞોપવિત જોઈને તો જે કંઈ આપ કહો છો તેને હું ક્રોધ રોકીને સહી લઉં છું. દેવતા, બ્રાહ્મણ, ભગવાનના ભક્ત અને ગૌ, એમના પર અમારા કુળમાં વીરતા નથી દેખાડાતી. કેમ કે એમને મારવાથી પાપ લાગે છે અને એમનાથી હારી જવામાં અપકીર્તિ થાય છે. એટલે આપ મારો તો પણ આપના પગમાં જ પડવું જોઈએ. આપનું એક એક વચન જ કરોડો વજ્રોની સમાન છે. ધનુષબાણ અને કુહાડી તો આપ વ્યર્થ જ ધારણ કરો છો. એમને જોઈને જ મેં કંઈ અનુચિત કહ્યું હોય તો તેને હે ધીર મહામુનિ ક્ષમા કરો. આ સાંભળીને ભૃગુવંશમણિ પરશુરામજી ક્રોધ સાથે ગંભીર વાણી બોલ્યા, હે વિશ્વામિત્ર, સાંભળો. આ બાળક ઘણો કુબુદ્ધિ અને કુટિલ છે. કાળને વશ થઈને એ પોતાના કુળનો ઘાતક બની રહ્યો છે. એ સૂર્યવંશરૂપી પૂર્ણચંદ્રનું કલંક છે. એ બિલકુલ ઉદ્દંડ, મૂર્ખ અને નિડર છે. હમણાં ક્ષણ માત્રમાં એ કાળનો કોળિયો થઈ જશે. હું પોકારીને કહી દઉં છું, પછી મારો દોષ નથી. જો તમે એને બચાવવા ઈચ્છતા હો તો અમારા પ્રતાપ, બળ અને ક્રોધને જણાવીને એને અટકાવી દો. લક્ષ્મણજીએ કહ્યું, હે મુનિ, આપના સુયશનું આપના હોવા છતાં અન્ય કોઈ વર્ણન કહી શકે છે? આપે આપના જ મુખથી પોતાની કરણીનું અનેક વખત અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એટલાથી પણ સંતોષ ન હોય તો ફરી કંઈ કહી નાખો. ક્રોધને રોકીને અસહ્ય દુઃખ ન સહો. આપ વીરતાનું વ્રત ધારણ કરનારા, ધૈર્યવાન અને ક્ષોભરહિત છો. ગાળો આપતા આપ શોભા નથી પામતા. સુરવીર તો યુદ્ધમાં કરણી કરે છે કહીને પોતાને નથી ઓળખાવતા. શત્રુને યુદ્ધમાં હાજર જોઈને કાયર જ પોતાના પ્રતાપની ડંફાસ માર્યા કરે છે. આપ તો જાણે કાળને બૂમ પાડીને વારંવાર તેને મારા માટે બોલાવો છો. લક્ષ્મણજીના કઠોર વચન સાંભળતા જ પરશુરામજીએ પોતાના ભયાનક ફરસાને સજાવીને હાથમાં લઈ લીધું અને બોલ્યા, હવે લોક મને દોષ ન આપે. આ કડવું બોલનારો બાળક મારી નાખવાને જ યોગ્ય છે. એને બાળક જાણીને મેં ઘણો બચાવ્યો, પણ હવે એ ખરેખર મરવાને જ આવી ગયો છે. વિશ્વામિત્રજીએ કહ્યું, અપરાધ ક્ષમા કરો. બાળકોના દોષ અને ગુણને સાધુ લોકો નથી ગણકારતા. પરશુરામજી બોલ્યા, આ તેજધારનો કુહાડો, હું દયારહિત અને ક્રોધી અને આ ગુરુદ્રોહી અને અપરાધી. મારા સામે ઉત્તર આપી રહ્યો છે. આમ થવા છતાં હું તેને વગર મારે છોડી રહ્યો છું. તો હે વિશ્વામિત્ર, કેવળ તમારા શીલના લીધે, નહીંતર એને આ કઠોર કુહાડીથી વાઢીને ઓછા પરિશ્રમે હું ગુરુથી ઋણમુક્ત થઈ જાત. વિશ્વામિત્રજીએ હૃદયમાં હસીને કહ્યું, મુનિને સર્વે સ્થળે લીલુંછમ સૂજી રહ્યું છે, પરંતુ આ લોભમયી ખાંડ છે, શેરડીની ખાંડ નથી. મુનિ હજી પણ અણસમજું બનેલા છે, આમના પ્રભાવને સમજી નથી રહ્યા. લક્ષ્મણજીએ કહ્યું, હે મુનિ, આપના શીલને કોણ નથી જાણતું? તે સંસાર માત્રમાં પ્રસિદ્ધ છે. આપ માતા પિતાથી તો સારી રીતે ઋણ થઈ જ ગયા છો. હવે ગુરુનું ઋણ રહ્યું, જેનો અંતરમાં ઘણો વસવસો લાગ્યો છે, તે જાણે અમારા જ માથે નાખ્યો હતો. આ દિવસ વીતી ગયા, આથી વ્યાજ પણ ઘણું વધી ગયું હશે. હવે કોઈ હિસાબ કરનારને બોલાવી લાવો તો હું તુરત જ થેલી ખોલીને આપી દઉં. લક્ષ્મણજીના કડવા વચન સાંભળીને પરશુરામજીએ ફરસાની ધાર ઘસી આખી સભા હાય હાય કરીને પુકારી ઉઠી. લક્ષ્મણજીએ કહ્યું, હે ભૃગુશ્રેષ્ઠ, આપ મને ફરસો દેખાડી રહ્યા છો, પરંતુ હે રાજાઓના શત્રુ, હું બ્રાહ્મણ સમજી બચાવી રહ્યો છું. આપણે ક્યારેય રણધીર બળવાન વીર ન મળ્યા. હે બ્રાહ્મણ દેવતા, આપ ઘરમાં જ મોટા છો. આ સાંભળીને અનુચિત છે, અનુચિત છે કહીને બધા લોકો પોકારી ઉઠ્યા. ત્યારે શ્રી રઘુનાથજીએ ઈશારાથી લક્ષ્મણજીને અટકાવી દીધા. લક્ષ્મણજીના આહુતિ સમાન ઉત્તરથી
પરશુરામજીના ક્રોધરૂપી અગ્નિને વધતો જોઈને રઘુકુળના સૂર્ય શ્રી રામજી જળ સમાન વચન બોલ્યા, હે નાથ, બાળક પર કૃપા કરો. આ સીધા અને દૂધમુખા બાળક પર ક્રોધ ન કરો. જો એ પ્રભુનો થોડોક પણ મહિમા જાણતો હોત તો શું આ અણસમજુ આપની બરાબરી કરત? બાળક જો થોડીક ચપળતા પણ કરે છે તો ગુરુ, પિતા અને માતા મનમાં આનંદથી ભરાઈ જાય છે. એટલે આને નાનું બાળક અને સેવક જાણીને કૃપા કરો. આપ તો સમદર્શી, સુશીલ, ધીર અને જ્ઞાની મુનિ છો. શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને તે કંઈક ટાઢા પડ્યા. એટલામાં લક્ષ્મણજી કંઈ કહીને પાછા મલકાયા. તેમને હસતા જોઈને પરશુરામજીને નખથી શિખા સુધી આખાય શરીરમાં ક્રોધ છવાઈ ગયો. તેમણે કહ્યું, હે રામ, તારો ભાઈ મોટો પાપી છે. એ શરીરથી ગોરો પણ હૃદયથી ઘણો કાળો છે. એ વિષમુખો છે, દૂધમુખો નથી. સ્વભાવથી જ વાંકો છે, તારું અનુસરણ નથી કરતો. આ નીચ મને કાળ સમાન નથી જોતો. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે મુનિ, સાંભળો. ક્રોધ પાપનું મૂળ છે, જેના વશમાં થઈને મનુષ્ય અનુચિત કર્મ કરી બેસે છે અને સકળ વિશ્વ કરતા પ્રતિકૂળ ચાલે છે. હે મુનિરાજ, હું આપનો દાસ છું. હવે ક્રોધ ત્યાગીને દયા કરો. તૂટેલું ધનુષ ક્રોધ કરવાથી સંધાય નહીં જાય. ઉભા ઉભા પગ દુખવા લાગ્યા હશે, બેસી જાઓ. જો ધનુષ અત્યંત જ પ્રિય હોય તો કોઈ ઉપાય કરવામાં આવે અને કોઈ મોટા ગુણીને બોલાવીને જોડાવી દેવડાવાય. લક્ષ્મણજીના બોલવાથી જનકજી બી જાય છે અને કહે છે, બસ ચૂપ કરો, અનુચિત બોલવું સારું નથી. જનકપુરના સ્ત્રી પુરુષ થરથર કંપી રહ્યા છે અને મનોમન કહી રહ્યા છે કે નાનો કુમાર ઘણો જ ખોટો છે. લક્ષ્મણજીની નિર્ભય વાણી સાંભળી સાંભળીને પરશુરામજીનું શરીર ક્રોધથી તપી રહ્યું છે અને તેમના બળની હાનિ થઈ રહી છે. ત્યારે શ્રી રામચંદ્રજી પર કૃપા બતાડતા પરશુરામજી બોલ્યા, તારો નાનો ભાઈ સમજીને હું તેને બચાવી રહ્યો છું. તે મનનો મેલો અને શરીરે એવો સુંદર છે જેવો વિષના રસથી ભરેલો સોનાનો ઘડો. આ સાંભળીને લક્ષ્મણજી ફરી હસ્યા. ત્યારે શ્રી રામચંદ્રજીએ ત્રાસી નજરેથી તેમની તરફ જોયું, જેથી લક્ષ્મણજી સંકોચાઈને વિપરીત બોલવું છોડીને ગુરુજી પાસે ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજી બંને હાથ જોડીને અત્યંત વિનય અને કોમળ અને શીતળવાણી બોલ્યા, હે નાથ, સાંભળો. આપ તો સ્વભાવથી જ સુજ્ઞ છો. આપ બાળકના વચનો પર કાન ન આપો, તેને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખો. વૃદ્ધ અને બાળકનો એક જ સ્વભાવ છે, સંતજન તેનો કદી દોષ ઘડતા નથી. વળી તેણે તો આપનું કંઈ કાર્ય પણ નથી બગાડ્યું. હે નાથ, આપનો અપરાધી તો હું છું. માટે હે સ્વામી, કૃપા, ક્રોધ, વધ અને બંધન જે કંઈ કરવું હોય દાસની જેમ મારા પર કરો, જે રીતે શીઘ્ર આપનો ક્રોધ દૂર થાય. હે મુનિરાજ, બતાવો, તે જ ઉપાય હું કરું. મુનિએ કહ્યું, હે રામ, ક્રોધ કેમ જાય? હજી પણ તારો નાનો ભાઈ વાંકી દ્રષ્ટિએ જ તાકી રહ્યો છે. તેની ગરદન પર મેં કુહાડો ન ચલાવ્યો તો ક્રોધ કરીને કર્યું જ શું? મારા જે કુહાડાની ઘોર કરણી સાંભળીને રાજાઓની સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે, તે જ ફરસો હોવા છતાં હું આ શત્રુ રાજપુત્રને જીવિત જોઈ રહ્યો છું. હાથ ચાલતો નથી, ક્રોધથી છાતી બળીએ જાય છે. રાજાઓનો ઘાતક આ કુહાડો પણ કુંઠિત થઈ ગયો, વિધાતા વિપરીત થઈ ગયો, એથી મારો સ્વભાવ બદલાઈ ગયો. નહીં તો ભલા મારા હૃદયમાં ક્યારેય પણ કૃપા કેવી? આજે દયા મને આ દુસહ્ય દુઃખ સહન કરાવી રહી છે. આ સાંભળીને લક્ષ્મણજીએ મલકાઈને શીશ નમાવ્યું અને કહ્યું, આપનો કૃપારૂપી વાયુ પણ આપની મૂર્તિને અનુકૂળ જ છે. વચન બોલો છો, જાણે ફૂલ ખરી રહ્યા છે. હે મુનિ, જો કૃપા કરવાથી આપનું શરીર બળે છે તો ક્રોધ થવાથી તો શરીરની રક્ષા વિધાતા જ કરશે. પરશુરામજીએ કહ્યું, હે જનક, જો આ મૂર્ખ બાળક હટ કરીને યમપુરીમાં ઘર કરવા માગે છે અને જલ્દીથી આંખોથી ઓઝલ કેમ નથી કરતા? આ રાજપુત્ર દેખાવમાં નાનો છે પણ છે ઘણો ખોટો. લક્ષ્મણજીએ હસીને મનોમન કહ્યું, આંખ મીચી લીધા પછી ક્યાંય કોઈ નથી હોતું. ત્યારે પરશુરામજીએ હૃદયમાં અત્યંત ક્રોધ ભરીને શ્રી રામજીને કહ્યું, અરે સઠ, તું શિવજીનું ધનુષ તોડીને ઉલટો અમને જ જ્ઞાન શીખવાડે છે. તારો આ ભાઈ તારી જ સંમતિથી કટુ વચન બોલે છે અને તું છળથી હાથ જોડીને વિનય કરે છે. કાં તો યુદ્ધમાં મારો સંતોષ કર, નહીતર રામ કહેવડાવવું છોડી દે. અરે શિવદોહી,
છળ ત્યાગીને મારી સાથે યુદ્ધ કર, નહીં તો ભાઈ સહિત તને મારી નાખીશ। આ રીતે પરશુરામજી કુહાડો ઉઠાવી બકી રહ્યા છે અને શ્રી રામચંદ્રજી શીશ ઝુકાવી મનમાંને મનમાં મલકાઈ રહ્યા છે। શ્રી રામચંદ્રજીએ મનમાંને મનમાં કહ્યું, ગુનો તો લક્ષ્મણનો અને ક્રોધ મારા પર કરે છે, ક્યાંક ક્યાંક સીધાપણામાં પણ મોટો દોષ હોય છે। વાકો જાણીને બધા લોકો કોઈની પણ વંદના કરે છે, વાંકા ચંદ્રમાને રાહુ પણ નથી ગ્રસતો। શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મુનીશ્વર, ક્રોધ છોડો, આપના હાથમાં કુહાડો છે અને મારું આ માથું આગળ છે। જે રીતે આપનો ક્રોધ જાય, હે સ્વામી, તે જ કરો, મને આપનો અનુચર જાણો। સ્વામી અને સેવકમાં યુદ્ધ કેવું? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ક્રોધનો ત્યાગ કરો। આપનો વેશ જોઈને જ બાળકે કંઈ કહી નાખ્યું હતું, વાસ્તવમાં તેનો પણ કોઈ દોષ નથી। આપને કુહાડો, બાણ અને ધનુષ ધારણ કરેલા જોઈને અને વીર સમજીને બાળકને ક્રોધ આવી ગયો। તે આપનું નામ તો જાણતો હતો, પણ આપને ઓળખ્યા નહીં। પોતાના વંશના સ્વભાવ પ્રમાણે તેણે ઉત્તર આપ્યા, જો આપ મુનિની જેમ આવ્યા હોત તો હે સ્વામી, બાળક આપના ચરણોની રજ માથા પર મુકત, અજાણ્યાની ભૂલને ક્ષમા કરી દો। બ્રાહ્મણોના હૃદયમાં અત્યંત અધિક દયા હોવી જોઈએ। હે નાથ, અમારી અને આપની બરાબરી કેવી? કહો ને, ક્યાં ચરણ અને ક્યાં મસ્તક? ક્યાં મારું રામ માત્ર નાનકડું જ નામ અને ક્યાં આપનું પરશુ સહિત મોટું નામ? હે દેવ, અમારો તો એક જ ગુણ ધનુષ છે અને આપના પરમ પવિત્ર નવ ગુણ છે। અમે તો બધી રીતે આપથી હાર્યા છીએ। હે વિપ્રશ્રેષ્ઠ, અમારા અપરાધોને ક્ષમા કરો। શ્રી રામચંદ્રજીએ પરશુરામજીને વારંવાર મુનિ અને વિપ્રવર કહ્યા ત્યારે ભૃગુપતિ કુપિત થઈને બોલ્યા, તું પણ પોતાના ભાઈ જેવો જ માકો છે, તું મને કેવળ સામાન્ય બ્રાહ્મણ જ સમજે છે, હું કેવો વિપ્ર છું તે તને સંભળાવું છું। ધનુષને સર્વો, બાણને આહુતિ અને મારા ક્રોધને અત્યંત ભયંકર અગ્નિજાણ, ચતુરંગીણી સેના સુંદર સંવિધાઓ છે, મોટા મોટા રાજા તેમાં આવીને બલિના પશુ બન્યા છે, જેમનો મેં આજ વર્ષાથી કાપીને બલિ આપ્યો છે, આવા કરોડો જપયુક્ત રણયજ્ઞ મેં કર્યા છે। મારો પ્રભાવ તને ખબર નથી, એટલે તું બ્રાહ્મણના ભ્રમમાં મારો અનાદર કરીને બોલી રહ્યો છે। ધનુષ તોડી નાખ્યું, એથી તારો ઘમંડ બહુ વધી ગયો છે, એવો અહંકાર છે જાણે સંસારને જીતીને ઊભો હોય। શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મુનિ, વિચારીને બોલો, આપનો ક્રોધ ઘણો મોટો છે અને મારી ભૂલ ઘણી નાની છે। જૂનું ધનુષ હતું, અડતા જ તૂટી ગયું, હું કયા કારણે અભિમાન કરું? હે ભૃગુનાથ, જો અમે ખરેખર બ્રાહ્મણ કહીને અનાદર કરીએ છીએ તો આ સત્ય સાંભળો, પછી સંસારમાં એવો કયો યોદ્ધા છે જેને અમે ડંડા માર્યા શીશ નમાવીએ? દેવતા, દૈત્ય, રાજા કે અન્ય ઘણા બધા યોદ્ધા, તેઓ ભલે ને બળમાં અમારી બરાબર હોય, ભલે ને અધિક બળવાન હોય, જો રણમાં અમને કોઈ પણ લલકારે તો અમે તેની સાથે સુખપૂર્વક લડીશું, ભલે ને કાળ જ કેમ ન હોય। ક્ષત્રિયનું તન ધરીને જે યુદ્ધમાં ડરી ગયો તે નીચે પોતાના કુળને કલંક લગાડી દીધું। હું સ્વભાવથી જ કહું છું, કુળની પ્રશંસા કરીને નહીં કે રઘુવંશી રણમાં કાળથી પણ નથી ડરતા। બ્રાહ્મણ વંશની એવી જ પ્રભુતા છે કે જે આપથી ડરે છે તે બધાથી નિર્ભય થઈ જાય છે। શ્રી રઘુનાથજીના કોમળ અને રહસ્યપૂર્ણ વચનો સાંભળીને પરશુરામજીની બુદ્ધિના પડદા ખુલી ગયા। પરશુરામજીએ કહ્યું, હે રામ, રમાપતિના આ ધનુષને હાથમાં લો અને ખેંચો, જેથી મારો સંદેહ મટી જાય। પરશુરામજી ધનુષ આપવા લાગ્યા ત્યારે તે સ્વયં જ ત્યાં ચાલ્યું ગયું। ત્યારે પરશુરામજીના મનમાં મોટું આશ્ચર્ય થયું, ત્યારે તેમણે શ્રી રામજીનો મહિમા જાણ્યો, તેમનું શરીર પુલકિત અને પ્રફુલ્લિત થઈ ગયું। તેઓ હાથ જોડીને વચન બોલ્યા, પ્રેમ એમના હૃદયમાં સમાતો ન હતો। હે રઘુકુળ રૂપી કમળવનના સૂર્ય, હે રાક્ષસોના કુળરૂપી ગાઢ જંગલને બાળનારા અગ્નિ, આપનો જય હો। હે દેવતા, બ્રાહ્મણ અને ગાયનું હિત કરનાર, આપનો જય હો। હે મદ, મોહ, ક્રોધ અને ભ્રમને હરનારા, આપનો જય હો। હે વિનય, શીલ, કૃપા આદિ ગુણોના સમુદ્ર અને વચનોની રચનામાં અતિ ચતુર, આપનો જય હો। હે સેવકોને સુખ આપનારા, સર્વે અંગોથી સુંદર અને શરીરમાં કરોડો કામદેવોની શોભા ધારણ કરનારા, આપનો જય હો। હું એક મુખથી આપની શું પ્રશંસા કરું? હે મહાદેવજીના મનરૂપી માનસરોવરના હંસ, આપનો જય હો। મેં અજાણતા જ આપને ઘણા અનુચિત વચન કહ્યા, હે ક્ષમાના મંદિર બંને ભાઈ, મને ક્ષમા કરો। હે રઘુકુળની ધજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી, આપનો જય હો, જય હો, જય હો,
આમ કહીને પરશુરામજી તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. દુષ્ટ રાજા લોકો વગર કારણે જ ભયથી ડરી ગયા. એ કાયરો ચૂપચાપ જ્યાં ત્યાં નાસી ગયા. દેવતાઓએ નગારા વગાડ્યા. તેઓ પ્રભુ ઉપર ફૂલ વરસાવવા લાગ્યા. જનકપુરના સ્ત્રી પુરુષ બધા હર્ષિત થઈ ગયા. એમનું મોહમય સૂળ મટી ગયું. ખૂબ જોરથી વાજા વાગવા લાગ્યા. બધાએ મનોહર મંગળ સાજ સજ્યા. સુંદર મુખ અને સુંદર નેત્રોવાળી તથા કોયલ સમાન મધુર બોલનારી સ્ત્રીઓ ટોળે ટોળા મળીને સુંદરગાન કરવા લાગી. જનકજીના સુખનું વર્ણન કરી જ નથી શકાતું. જાણે જન્મનો દરિદ્રી ધનનો ખજાનો પામી ગયો હોય. સીતાજીનો ભય જતો રહ્યો. તે એવા સુખી થયા જેમ ચંદ્રમાના ઉદય થવાથી ચકોરની કન્યા સુખી થાય છે.